एजुकेशन जॉब्स मटेरियल्स और एजुकेशनल जॉब्स न्यूज के लिए हमारे चैनल ऑनलाइन एजुकेशन गुरु को सब्सक्राइब करें और हमारे वीडियो को सबसे पहले पाने के लिए बेल आइकॉन को दबाएं। નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો ધોરણ 2 વિષય ગુજરાતી. આજે આપણે ધોરણ 2 ના ગુજરાતી વિષયમાં એકમ 9 થી આપણે ચાલુ થશે, એટલે એનું સમૂહ કાર્ય 1. આજે આપણે સરસ મજાની બાળ વાર્તા સાંભળીશું. તમે પણ ઘરે બાળ વાર્તા સાંભળજો અને પછી તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને કહેજો. બાળકો, એક કાગડો હતો અને એક કાબરમેન હતા. કાગડો તો સાવ આળસુ, એકદમ આળસુ હતો. જયારે કાબરમેન હતા એ ખૂબ જ મહેનત, સવાર થી સાંજ સુધી સતત કામ કર્યા રાખે, એટલા બધા કામડા હતા. હવે આ કાગડાભાઈ અને કાબરમેન એ બંને એ સહિયારી ખેતી કરી, એટલે કે ભાગમાં વાવ્યું. બંને ખેતી કરવી હોય તો તમને ખબર છે કે ખેતીમાં ખેડ કરવાનું, વાવવાનું, નીંદવાનું અને નડવાનું, દાણા કાઢવાનું, આવા જુદા જુદા કાર્યો સમય પ્રમાણે કરવા પડે. આ કામ કરવા માટે કાબરબેન અને કાગડાભાઈ બંનેની જરૂર હતી. હવે સમય એવો થયો કે ખેડવાનું કામ ચાલુ કર્યું અને કાબરબેન છે એ સવારમાં ઉઠી અને કાગડાભાઈના ઘરે જાય છે અને કે છે કે કાગડાભાઈ, ચાલો આપણે હવે ખેતર ખેડવું પડશે, એટલે આપણે બંને વાળીએ જઈએ. કાગડાભાઈ તો સાવ આળસુ, એને તો બાનાબાજી ચાલુ કરી. કાબરબેનને કીધું કે કાબરબેન, કાબરબેન, ઠાકા ઠૈયા કરું છું, ચાચોડી ગડાવું છું, જાઓ કાબરબેન, કાલ વેલો આવું છું. કાબરબેન તો વાળીએ ગયા, ખેડવાનું કામ કરવા લાગ્યા અને સરસ મજાનું ખેતર ખેડી નાખ્યું. હવે વરસાદ પડ્યો, વરસાદ થયો એટલે વાવણી કરવી પડે. કરીએ ને આપણે વાળીએ વાવણી, કપાસ, મગફળી બધું વાવીએ ને. એમ કાબરબેન ને બાજરો વાવવો હતો એટલે કાકડાભાઈ ના ઘરે ગયા કે ચાલો ચાલો કાકડાભાઈ, આજે તો આપણે ખેતરમાં વાવેતર કરવું છે. પરંતુ કાકડાભાઈ નો સ્વભાવ કેવો હતો? આળસુ. એટલે કાકડાભાઈ કાબરબેન ને જવાબ આપે છે કે કાબરબેન, ઠાકા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરબેન, કાલ વેલો આવું છું. કાબરબેન તો વાળીએ ગયા, સરસ મજાનું વાવેતર કરી દીધું. થોડો સમય ગયો એટલે બાજરો વાવ્યો હતો, એમાં સાથે સાથે ઘાસ ઉગી નીકળ્યું. આપણે પણ ખોળ ડૂબે ને, એ ખોળ નીંદવા માટે આપણે જઈને વાળીએ નીંદવા. એવી રીતના કાબરબેન ને નીંદવાનો સમય થયો એટલે કાબરબેન છે એ કાકડાભાઈ ને બોલાવવા ગયા, ચાલો કાકડાભાઈ હવે આપણે ખેતર નીંદવું છે. કાકડાભાઈ તો એના સ્વભાવ પ્રમાણે કીધું કે ઠાકા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરબેન, કાલ વેલો આવું છું. આમ સમય જતો ગયો, સરસ મજાનો બાજરાનો પાક ઉગો, નીંદી નાખ્યું. પછી નીંદા પછી ખેત તો સરસ કરેલી હતી પેલા અને સરસ મજાનો એકદમ ઊંચો બાજરો પાકી ગયો, એકદમ આખા ખેતરમાં લહેરાવા લાગ્યું. હવે કાબરબેન કે બાજરો લણવો પડશે, એટલે લણવા સમય પણ કાકડાભાઈ પાસે ગયા કે ચાલો કાકડાભાઈ, આપણે બાજરો લણવો છે, વાળીએ ચાલો. તો કાકડાભાઈ કે છે કે ઠાકા ઠૈયા કરું છું, ચાચુરી ગળાવું છું, જાઓ કાબરબેન, કાલ વેલો આવું છું. સમય ગયો, કાબરબેન એવું આખું ખેતર લણી નાખ્યું. પછી બાજરાના ડુંડા હોય એમાંથી દાણા અલગ કરવા પડે ને, એટલે કાકડાભાઈ બોલાવા ગયા કે ચાલો કાકડાભાઈ, આપણે હવે દાણા અલગ કરવાનો ટાઈમ થયો છે. કાકડાભાઈ કહે છે કે ઠાકા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરબેન, કાલ વેલો આવું છું. આમ કાબરબેન એકલા એકલા ખૂબ મહેનત કરી, પરસેવો પાડી અને આખા ખેતરમાં બાજરો પકાવી લીધો અને તૈયાર કરી લીધો. બીજે દિવસે કાબરબેન કાકડાભાઈ ના ઘરે ગયા કે ચાલો કાકડાભાઈ, તમે તો ક્યારે વાળીએ ના આવ્યા, પરંતુ આપણી ખેતી તો સહિયારી હતી જમીન, એટલે હવે બાજરાના દાણા છે એ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે તમે ચાલો આપણે
તમારો ભાર લઈ જાઓ કાગડાભાઈ તો ઉઠતા ઉઠતા વહેલા વહેલા કાપડભાઈ ની પેલા વાળીએ પહોંચી ગયા એક બાજરાના દાણાનો નાનકડો ઢગલો અને બાજરાના બુહાનો મોટો બધો ઢગલો કાપડભાઈ કે છે કે લો કાગડાભાઈ તમારો ભાર લઈ લો તો કાગડાભાઈ તો કે છે કે આ નાનો ઢગલો તમારો આ મોટો ઢગલો મારો એમ કરતા કરતા પાકો ફેલાવી અને ઉડીને પેલો બુહાના ઢગલો હતો એની ઉપર પડ્યા તો કાગડાભાઈ તો અંદર પૂછી ગયા તો બાળ મિત્રો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે કે જેવું કરીએ એવું મળે જેવું કરો તેવું આપણને મળે